મહેસાણાના ઉંઝામાં જૂની અમદાવાદમાં એક યુવક પર ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાની નોંધાયેલ ફરિયાદ મુજબ અગાઉના પ્રેમ પ્રકરણમાં ફેસબુક પર બદનામી કરવાની થયેલ અદાવતમાં યુવતીના ભાઈ પર ફાયરિંગ કરનાર શખ્સ સહિત એક મહિલા અને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઊંઝામાં 18 નવેમ્બરે મોડી રાત્રિના એક યુવક ઉપર ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. ઊંઝા પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતીની ફરિયાદ પ્રમાણે આરોપી ફૈજુદ્દીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તે વિદેશ જતો રહ્યો હતો. બાદમાં તેને સંબંધ નહીં રાખતા તેને ફેસબુક ઉપર બદનામ કરવામાં આવી હતી, જેને કારણે યુવતીએ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે ફૈજુદ્દીને રિવોલ્વર બતાવી ગોળી મારવાની ધમકી આપી હતી અને યુવતીને તેના ઘરમાંથી ઘસડી ગયો હતો. ત્યારે તેના ભાઈ યુવતીને છોડાવવા જતાં તેની ઉપર ફૈજુદ્દીને રિવોલ્વર કાઢીને ગોળી મારી ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ કામની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી પટેલ નેહાબેન ડોટર ઓફ વિષ્ણુભાઈ રહે ઊંઝા બહારમાં વાળાઓએ આ કામના આરોપી ફૈજુદ્દીન મહેબુદમિયા લીલામિયા સૈયદ રહે બોખર તાલુકો ઊંઝા તથા આરોપી સિદ્દીકા બીબી વાઇફ ઓફ મહેબુબમિયા લીલામિયા સૈયદ રહે બોખર તાલુકો ઊંઝા તથા એક અજાણ્યો બાઇક ચાલક નામઠામ જણાવેલ નથી તેઓના વિરુદ્ધમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી નંબર 1 ફૈજુદ્દીન મહેબુબમિયા નાએ અગાઉ આ કામની ફરિયાદીને પોતાની પ્રેમજાળમાં ફસાવેલી અને તે વિદેશ જતો રહ્યા બાદ ફરિયાદીએ તેની સાથે સંબંધ નહીં રાખતા તેણે ફેસબુક ઉપર ફરિયાદીની બદનામી કરેલ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.